Our next guest of honor this evening is Mr. Jignesh Desai. Mr. Jignesh Desai was born and brought up in Navsari. He's a civil engineer by education. He's the co-founder and promoter of NJ Group of Companies, which is among India's leading and largest network of its kind, offering a comprehensive distribution platform to its distributors. He is the joint managing director of NJ India Investment Private Limited, the flagship company of the NJ Group, headquartered in Surat, with an employee base of nearly 1,500 employees. With a big round of applause, I would like to welcome on stage Mr. Jignesh Desai. Good evening, friends. Thank you very much, Nimesh Bhai, for inviting me for this wonderful program. लगभग छ वागे थी आइए छो छ वागे नो टाइम हतो इतने आई वाज हियर विथ माय फ्रेंड हार्दिक अने द इनफॉरमेशन विच आई गॉट इज के लगभग बदा 15-20-25 वर्ष थी हिमेश भाई ने ओळखे छे एमना मित्रो छे एमना स्नेही हो छे ए बदा ने अहींया इनवाइट करिया छे હું નિમેશભાઈને ફક્ત એક જ વખત મળ્યો છું અને એક વખત ફોન ઉપર વાત થઈ છે એટલે મારો પરિચય બહુ ટૂંકો છે એમની જોડેનો પણ છેલ્લા 25 વર્ષના અનુભવ પરથી ઘણા બધા માણસોને મળવાનું થાય એટલે મળતાની સાથમાં થોડો અંદાજો આવે કે કયા પ્રકારના વ્યક્તિ છે અને કોઈ પણ ફિલ્ડમાં સફળતા માટે મેનેજમેન્ટની અંદર ઘણી બધી વાતો લખાઈ છે પણ મારા અનુભવ પ્રમાણે કોમન સેન્સ ઇન્ટિગ્રિટી અને પેશન આ ત્રણ વસ્તુ બહુ મહત્વની છે ઇન્ટિગ્રિટી અનકોમન છે અને પેશન એ નેચરલ છે એટલે આનું કોમ્બિનેશન મળવું ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ કોમન સેન્સ ધરાવતા વ્યક્તિઓ ઘણા મળી જાય ઇન્ટિગ્રિટી વાળા થોડા ઓછા મળે અને પેશન વાળાનું તો બહુ મોટી ક્રાઇસિસ છે પણ આ ત્રણે ત્રણ કમ્બાઇન્ડ જો તમને મળે તો એ ખરેખર એક એસેટ છે આ રાષ્ટ્ર માટે આ દેશના માટે સીઆરએમ મારો વિષય નથી મારો સબ્જેક્ટ નથી પરંતુ જ્યારે પહેલી વખત નિમેશભાઈને મળવાનું થયું ત્યારે એમની વાતો સાંભળી એમના સીઆરએમ વિશેના વિચારો સાંભળ્યા તો મને લાગે છે કે એ કોઈ પણ ફિલ્ડની અંદર હતે તો એ સક્સેસફુલ જ હતે અને એ વિષયની એ બુક લખી શકતે કારણ કે મૂળભૂત રીતે મેં તમને કહ્યું એમ કે ત્રણે ત્રણ જે ક્વોલિટી જે છે એ નિમેશભાઈની અંદર છે સો હી ઇઝ ઓનેસ્ટ વિથ અ વાઈ વેલ્યુ ઓફ કોમન સેન્સ અને પેશન અને પેશનથી જો તમે કામ કરો તો જ તમે આવી બુક લખી શકો ઘણા આપણે 20-25 વર્ષથી બિઝનેસમાં હોઈએ એટલે કહેતા હોય કે તમારું સક્સેસ સ્ટોરી લખો તમે બી બુક લખો એ વાત બહુ નાની લાગે કે હા આપણે ચાલો પેન ઉપાડીએ ને લખી નાખીએ ને તો ઘોસ્ટ રાઇટરો પણ મળે છે એટલે બુક લખવું પાછું બહુ સહેલું થઈ ગયું છે પરંતુ તમે સામેવાળી વ્યક્તિનું પેઇન છે એનું જે દુઃખ છે એનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાની ભાવનાથી જે તમે લખો ને એ ખરું લખાણ છે અને નિમેશભાઈ જોડે વાતચીતમાં હમણાં બુકના બી એક બે પાના હું જોતો હતો અને એમની જે જ્યારે મુલાકાત થઈ એમની જોડે એ દિવસે રાત્રે જ એમની વેબસાઇટ પરથી લગભગ બધા જ બ્લોગ મેં વાંચી નાખેલા હતા
તો એના ઉપરથી આપણને લાગે કે એમનો વ્યવસાયની અંદર પૈસા કમાવાનો જે હેતુ છે એ કદાચ સેકન્ડરી છે, પ્રાઇમરી એમનો હેતુ એ છે કે સામેવાળાના જે સમસ્યા છે, જે પેઇન પોઈન્ટ જે છે એને દૂર કરવાની અંદર હું શું મદદરૂપ થઈ શકું, અને કદાચ આ ભાવનાને લીધે જ આ બુક લખાઈ છે, આ બીજા કોઈ કારણસર બુક નથી લખાઈ. એ બહુ ખરેખર આપણે બધાએ, આપ બધા તો એમના જૂના મિત્રો છો, હું એક નવો મિત્ર છું, અને મને નવા મિત્ર જોડે આ ગ્રુપમાં સામેલ કર્યો એ બદલ બી આપનો આભાર. અને અમારી ત્રણેક ગ્રુપ કંપનીની અંદર અમે આ CRM હમણાં લીધું છે. મારી કંપનીનું નામ બી NJ છે અને આ બી પ્રોનાઉન્સ થાય છે NJ, એટલે મારા CEO કીધું કે આ આપણી જ કંપની છે. મેં કીધું કંપની આપણી જ છે, શેર આપણી પાસે નથી. એટલે ઘણી વખત નામમાંથી બી મજા મળી જતી હોય છે, અને આઈ એમ રિયલી ઓનર્ડ અને આઈ એમ રિયલી પ્રાઉડ. અને આપણે આ રિલેશનશીપ લિમેશભાઈ આપણે આગળ વધારશું, અને આપની બુક વાંચીને બી અમે શીખીશું, અને આપના વ્યક્તિત્વમાંથી બી અમે ઘણું બધું શીખીશું, અને સમાજમાં આગળ આપ પણ વધો અને આપ આગળ વધો અને અમને પણ જોડે લઈને ચાલો. અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ, અને આવીને આવી આગળ બુકો લખતા રહો એવી પ્રભુને પ્રાર્થના. આભાર. થેન્ક યુ સો મચ સર.